વિદ્યાર્થી મિત્રો હું હરકિશન દરજી અંબોડ પ્રાથમિક શાળા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આજે આપણે ધોરણ આઠની અંદર વર્ગ અને વર્ગમૂળ પ્રકરણની અંદર સ્વાધે છ પોઈન્ટ પાંચનો દાખલા નંબર પાંચ શીખીશું જેની અંદર આપણે એવી કઈ સંખ્યા વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બનશે તે આપણે શોધવાનું છે અહીં આપણી પાસે બસ્સો બાવન સંખ્યા આપેલી છે તો સૌપ્રથમ આપણે બસો બસો બાવનનું અવિભાજ્ય અવયવીકરણની રીતથી અવયવ પાડીશું અહીંયા આપણે બે ગુણ્યા એક તો બે મળશે બે ગુણ્યા બે ચાર મળશે જો પાંચમાંથી ચાર બાદ કરતાં આપણને શેષ એક વધશે જે અહીંયા હું લગાવીશું જેથી બે ગુણ્યા છ કરતાં બાર મળશે જેટલે એકસો છવ્વીસને બે વડે ગુણવાથી બસો બાવન મળશે તેવી જ રીતે ત્રેસઠને બે વડે ગુણવાથી એકસો છવ્વીસ મળશે એકવીસને ત્રણ વડે ગુણવાથી ત્રેસઠ મળશે સાતને ત્રણ વડે ગુણવાથી એકવીસ મળશે અને છેલ્લે એકને સાત વડે ગુણવાથી સાત મળશે અને અંતમાં આપણને શેષ એક મળશે જેથી આપણે બસો બાવનના અવયવ પાડતા આપણી પાસે બે બે ત્રણ ત્રણ અને સાત મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાતની જોડે કોઈ ફરીથી સાત આવતો નથી એટલે કે સાતની જોડી બનતી નથી તેથી આપણે અહીં સા આપેલી સંખ્યાને સાત વડે ગુણવાથી જે સંખ્યા આપણને મળશે તે આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળશે તેથી આપણે બસો બાવનના જે અવયવો છે તેને આપણે સાત વડે ગુણીશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેનો વર્ગ થશે ત્રણનો વર્ગ થશે અને સાતનો વર્ગ થશે તેથી આપણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે કે બેતાલીસ એટલે કે આપેલી સંખ્યા બસો બાવનને સાત વડે ગુણવાથી આપણને સત્તરસોને ચોસઠ મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સત્તરસો ચોસઠનું વર્ગમૂળ બેતાલીસ છે એટલે કે બેતાલીસ ગુણ્યા બેતાલીસ કરતાં આપણને સત્તરસો ચોસઠ મળશે આમ બસો બાવનને નાનામાં નાની સંખ્યા સાત વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ બને છે અહીં આપણે જોયું કે આપેલી સંખ્યાને સાત વડે ગુણવાથી પૂર્ણવર્ગ સંખ્યા બનશે હવે આપણે સધે છ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર છ એનો ત્રીજો દાખલો છે ત્રણસો છન્નું તે જોઈશું અહીં આપણે એ જોવાનું છે કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળશે અહીં આપણે ત્રણસો છન્નુંના અવિભાજ્ય અવયવકરણથી અવયવ પાડીશું અવયવ પાડ્યા બાદ આપણને અહીં બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલી સંખ્યામાં અગિયારની જોડી બનતી નથી તો અહીં આપણે આપેલી સંખ્યા ત્રણસો છન્નુંને અગિયાર વડે ભાગતા બંને બાજુ અગિયાર વડે ભાગતા આપણને જે સંખ્યા મળશે અહીં આપણને ત્રણસો છન્નુંને અગિયાર વડે ભાગતા છત્રીસ મળે છે એટલે કે અહીં આપણે અગિયાર વડે ભાગીશું તો આ અગિયાર અગિયાર જતા રહેશે જેથી અહીં અવયવોની અંદર બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે બેનો વર્ગ અને ત્રણનો વર્ગ તો બે ગુણ્યા ત્રણ એટલે કે બે ગુણ્યા ત્રણ છ થશે એટલે કે આપેલી સંખ્યા છત્રીસનું વર્ગમૂળ બે થશે એટલે કે આપેલી સંખ્યા ત્રણસો છન્નું છ અગિયાર વડે ભાગવાથી મળતી સંખ્યા આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળે છે ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર સાત જેની અંદર ધોરણ આઠના વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી રાહત કોષની અંદર ફાળો આપે છે જેની સંખ્યા રૂપિયા ચોવીસો એક છે તો એ આપણે એ શોધવાની છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તે માટે આપણે સૌ પ્રથમ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે અને દરેક વિદ્યાર્થીએ આપેલી રકમ એક્સ છે આપણને કેટલા વિદ્યાર્થીએ કયો રકમ ફાળો આપે છે તે આપણને ખબર નથી અહીં આપણે વર્ગમાં એકત્ર થયેલ કુલ ફાળો એટલે કે દરેકે આપેલી રકમ ગુણ્યા વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ એટલે કે એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો વર્ગ અહીં આપણે અવિભાજ્ય રીતથી ચોવીસો એકના એટલે કે બે હજાર ચારસો એકના અવયવ પાડીશું જે અવયવ પાડતા આપણી પાસે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એમ આપણને ચાર વાર સાત મળે છે એટલે કે સાતનો વર્ગ અને સાતનો વર્ગ એટલે કે સાત ગુણ્યા સાત એટલે કે ઓગણપચાસ અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમાં વિદ્યાર્થીઓ ઓગણપચાસ વિદ્યાર્થીઓ હશે ત્યારબાદ